नमस्कार विद्यार्थी मित्रों, गया वीडियो लेक्चर में आपणे बे श्लोको शीख्या था। आ वीडियो लेक्चर में आपणे फरीथी एक श्लोक शीखशू। अगाउना श्लोकनी अंदर परमतत्व परमात्मा ब्रह्मतत्वनी वात करवामां आवी हती। ए श्लोकनी अंदर एवुं हतुं के जेने ब्रह्मा वरुण इंद्र पवनदेव अग्निदेव वगैरह दिव्य स्त्रोत्रों वड़े स्तुति करे छे। जी सामनु गान करनार ऋषि मुनियो छ वेदांगों पदपाठ क्रमपाठ उपनिषद सहित वेदों वड़े गान करे छे। जे योगियों ध्याननी अवस्था थी प्राप्त थयेला मन वड़े जेने जुए छे, जेनो अंत देवो अने दानवो जाणता नथी, तेवा देवने नमस्कार हो। अहीं आ श्लोकनी अंदर पण ब्रह्म तत्व परमात्मा कया स्वरूपे रहेला छे एनी वात करवामां आवे छे। तो प्रथम भयानाम भयम, भयानाम एटले भयजनक, संजोगोमां भयानाम भयम, भयजनक संजोगोमां भयरूप। हवे अहीं परमात्मा समग्र सृष्टिनी अंदर अणे अणुमां रहेलो होवाथी अहीं ऋषि मुनि परमात्माने कई जग्याए केवा रूपमां जोवे छे एनी वात करे छे। भयानाम भयम, भयजनक संजोगोमां भयरूप, भीषणानाम भयानक संजोगोमां भयानक संजोगोमां भयानक। अहीं बे शब्दो छे भयानाम भयम एटले भयजनक संजोगोमां भयरूप, भीषणानाम भीषणम भयानक संजोगोमां भयानक। आपणे समर्जननी अंदर क्रमशः पहेला मंत्रो पछी श्लोको, तो आ पण ए श्लोक छे। तो अहींया शुं दर्शावे छे, शुं समजावे छे तमने के भयजनक संजोगोमां भयरूप। हवे आ उदाहरण समजवा माटे तमारे ભયજનક સંજોગ કોને કહેવાય અને ત્યાં તમને ભયરૂપ, તમને જે ડર લાગે છે એ ડર જે રહેલું તત્વ છે એ પરમાત્મા કે હું છું, તો ભયાનામ ભયજનક। ઉદાહરણ તરીકે કોઈ જર્જરિત મકાન હોય અને એ જર્જરિત મકાનની પાસેથી તમે નીકળો છો તો તમને ડર લાગે છે, ભયજનક છે કે હમણાં પડી જશે તો તમને જે ભયજનક મકાન જોવા મળે છે તો ભયજનક સંજોગોમાં તમારી અંદર જે ભય રહેલો છે પરમાત્મા કે હું છું, તો કે ભયજનક સંજોગોમાં ભયરૂપ। અહીંયા શું કહે છે? ભીષણાનામ ભીષણમ, ભયાનક સંજોગોમાં ભયાનક। હવે ભયાનક સંજોગોમાં ભયાનક એટલે કોઈ પણ જગ્યાએ વિકરાળ અગ્નિએ સ્વરૂપ ધારણ કર્યું હોય તો એ ભયાનક કહેવાય। કોઈ પણ જગ્યાએ ક્યાંય આગ લાગી હોય અને આગ લાગવાથી જે વિકરાળ સ્વરૂપ છે એને ભયાનક કહેવાય, તો ભયાનક સંજોગોમાં જે વિકરાળતા અગ્નિની જે વિકરાળતા છે એ ભયાનક। અગાઉ શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ અર્જુનને સમજાવવા માટે કૃષ્ણએ કીધું હતું કે હે પાર્થ, હું સમગ્ર સૃષ્ટિમાં ક્યાં ક્યાં રહેલો છું? ઉદાહરણ તરીકે પૃથ્વી ઉપર, સમગ્ર માનવ સમાજમાં, માનવ સૃષ્ટિ ઉપર રાજા તરીકે હું છું એમ, સમગ્ર સર્પ જાતિમાં વાસુકી નાગ હું છું, સમગ્ર વૃક્ષોની અંદર પીંપળાનું વૃક્ષ તરીકે હું છું, એવી રીતે અહીંયા ચારે ચાર વેદોમાં
अहम ब्रह्मस्मि, हूँ ब्रह्म तरीके हसो, तो अँ शू कह भयानक भीषणानाम भीषणम, भयानक संजोगों में भयानक, तमने जे विकराल स्वरूप लागे से एनी अंदर जे भयानकता जे से ये भगवान के हो शू। प्राणी नाम प्राणियोनी गति ही एटले एकमात्र गति, गति रूप प्राणी नाम गति ही, प्राणियोनी एकमात्र हूँ गति छु। हवे प्राणियोनी एकमात्र गति एटले समग्र प्राणी सृष्टि नी जे कई चेतन तत्व रहेलू से एने गति कीधी से, एटले परमात्मा शू कहसे प्राणी नाम गति ही, प्राणियोनी एकमात्र हूँ गति छु। समग्र प्राणी जाति, प्राणी में मनुष्य पण आवी जाय छे, तो समग्र प्राणियों में जे चेतन तत्व रहेलू से ए हूँ छु। पावनानाम एटले पवित्र वस्तुओं में, पावनम एटले पावन छु, एटले के पवित्र वस्तुओं में पावन। पावनानाम पावनम एटले पवित्र वस्तुओं में हूँ पावन छु, पवित्र छु। मैं अगाउ तमने कीधु કે ભગવાન કૃષ્ણએ અર્જુનને સમજાવવા માટે જે કીધું હતું એ અહીંયા પણ દર્શાવ્યું છે, પાવનાનામ પાવનમ પવિત્ર વસ્તુઓમાં હું પાવન છું, અર્થાત જે કંઈ સમગ્ર સૃષ્ટિ ઉપર પવિત્ર વસ્તુઓ છે એમાં જે પાવન રહેલું છે, પવિત્રતા રહેલી છે, એ ભગવાન કે હું છું। તો પવિત્ર વસ્તુઓમાં પાવન। મહોચ્ચય, મહોચ્ચય એટલે મોટા, મહોચ્ચય મોટા અને ઊંચા, ઊંચા પદાનામ એટલે પદોનું, મોટા અને ઊંચા પદોનું। તમ એકમ, તમ એકમ એટલે તમે એક, નિયંત્રુતમ એટલે નિયંત્રક છો। મહોચ્ચય પદાનામ મોટા અને ઊંચા પદોનું, તમે એક, નિયંત્રક એટલે નિયંત્રક છો, નિયંત્રક છો એટલે નિયંત્રણ કરનાર છો। હવે મહોચ્ચય પદાનામ એટલે મોટા અને ઊંચા પદો, એટલે અહીંયે કોઈપણ દ્રષ્ટિએ, ચાહે આધ્યાત્મિક આર્થિક સામાજિક, એ કોઈપણ દ્રષ્ટિએ જે પદ ઊંચું છે એનું નિયંત્રણ કરવામાં, મહોચ્ચય પદાનામ એટલે મોટા અને ઊંચા પદોના તમે એકમ, તમે એક નિયંત્રક છો। ઉદાહરણ તરીકે એક પુરાણનો ઉલ્લેખ છે કે મોટા અને ઊંચા પદો કહેવાય। એક સમયે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન આ બંને ચર્ચાની અંદર, હવે બંનેના પદો કેવા છે, ઊંચા છે, ચર્ચાની અંદર કીધું કે ભાઈ હું જગતનું સર્જન કર્યું છે એટલે હું સૌથી મોટો દેવ છું। વિષ્ણુ ભગવાન કે હું સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરું છું એટલે હું મોટો છું। હવે આ બંને દેવો મોટા છે, હવે મોટા દેવોનું એટલે અહીંયા કીધું છે મહોચ્ચમ પદાનામ, મોટા અને ઊંચા પદોનું નિયંત્રક છે। હવે ત્યાં શું થાય છે, તો આ બંને જે ઝઘડતા હોય છે એ સમયે એક એમની સમક્ષ સ્વયંભૂ એક જ્યોતિર્લિંગ પ્રગટ થાય છે। આ એક સામાન્ય એક ટૂંકી વાર્તા જેવું છે। હવે જ્યોતિર્લિંગ પ્રગટ થાય છે એટલે બંને વિચાર્યું કે ભાઈ આપણે એક શરત, જે મોટા હશે, ધારો કે વિષ્ણુ કે હું મોટો છું, બ્રહ્માજી કે હું મોટો છું, તો વિષ્ણુએ કીધું ભાઈ ચાલો હું આ જે કંઈ જ્યોતિર્લિંગ છે, શિવલિંગ છે, એ શિવલિંગ આકાશમાં કેટલું ઊંચું છે એ હું જોઈ આવું। બ્રહ્માજી કે પાતાળલોકમાં આ શિવલિંગ ક્યાં સુધી છે, તો બંનેની વાત થઈ કે ભાઈ જે પહેલો જોઈ અને અહીંયા હાજર થાય તે મોટા। હવે જેમ જેમ ભગવાન વિષ્ણુ આકાશમાં જાય છે તેમ તેમ શિવલિંગ ઊંચું ને ઊંચું છે, જેમ જેમ
ब्रह्माजी पाताल लोक में जाए सेम शिवलिंग नो अंत आवतो नथी अने बन्ने कंटाळी बन्ने थाकी हारी अने त्यां आवे छे तो एमने थयुं के ना आपणाथी पण कोईक समग्र सृष्टिनुं संचालन करनार कोईक देव छे ब्रह्म तत्व छे एटला माटे कहे छे ब्रह्म तत्वने के महोच्चय पदानाम मोटा अने ऊंचा पदोनुं त्वम एकम नियंत्रो तमे एक नियंत्रक छो परेशाम परम परेशाम एटले उत्तमोमा परम एटले उत्तम परेशाम परम उत्तमोमा उत्तम च च शब्द लई शकशो अने रक्षकानाम रक्षकोमा रक्षक छो જોઈએ આખે આખા શ્લોકનો અનુવાદ કરીએ તો ભયાનામ ભયમ ભયજનક સંજોગોમાં ભયરૂપ ભીષણાનામ ભીષણમ ભયાનક સંજોગોમાં ભયાનક પ્રાણીનામ ગતિ પ્રાણીઓની એકમાત્ર ગતિ પાવનાનામ પાવનમ पवित्र वस्तुओमां पावन महोच्चय पदानाम महोच्चय एटले मोटा अने ऊंचा पदोनुं त्वम एकम नियंत्रो तमे एक नियंत्रक छो परेशाम परम उत्तमोमां उत्तम च अने रक्षकानाम रक्षकम रक्षकोमां रक्षक छो अहीं आपणे श्लोकनुं અનુવાદ જોઈશું ભાષાંતર લખીશું અનુવાદ જોઈએ તો ભયજનક સંજોગોમાં ભયાનામ ભયમ ભયજનક સંજોગોમાં ભયરૂપ ભીષણાનામ ભીષણમ ભયાનક સંજોગોમાં ભયાનક હવે મેં અહીંયા બંને તમને ઉદાહરણો સમજાવ્યા કે ભયજનક સંજોગો એટલે જે જર્જરિત મકાન છે અને ત્યાંથી તમે પસાર થશો અને તમને જે ભય લાગે છે કે હમણાં મકાન પડી જશે આપણી ઉપર પડશે તો એ ભયજનક સંજોગોમાં ભયરૂપ તમને જે ભય લાગ્યો છે એ ભીષણાનામ ભીષણમ વિકરાળ અગ્નિએ સ્વરૂપ ધારણ કર્યું છે અને એ વિકરાળતા તમે જુઓ છો તો કે કેટલી ભયાનક અગ્નિ છે તો ભયાનક સંજોગોમાં જે ભયાનકતા જોવા મળે છે એ પરમાત્મા કે હું છું એટલે ભયાનક સંજોગોમાં ભયાનક પ્રાણીનામ ગતિ પ્રાણીઓની એકમાત્ર ગતિ પ્રાણીઓની એકમાત્ર ગતિ પ્રાણીઓની એકમાત્ર ગતિ પાવનાનામ પાવનમ પવિત્ર વસ્તુઓમાં પવિત્ર વસ્તુઓમાં પાવનમ પાવનાનામ પાવનમ પવિત્ર વસ્તુઓમાં પાવન મહોચ્ચય પદાનામ મોટા અને ઊંચા પદોનું ત્વમેકમ નિયંત્રો તમે એકમાત્ર નિયંત્રક પરેશામ પરમ ઉત્તમોમાં ઉત્તમોમાં ઉત્તમ ચ મેં અહીંયા કીધું હતું કે ચ લખી શકો
અને રક્ષકાનામ રક્ષકમ રક્ષકોમાં રક્ષક છો। પરમાત્માને અહીં કેવી રીતે વાત કરવામાં આવી છે? તો પહેલું ભયજનક સંજોગોમાં ભયરૂપ, ભીષણાનામ ભીષણમ ભયાનક સંજોગોમાં ભયાનક, પ્રાણીનામ ગતિહિ પ્રાણીઓની એકમાત્ર ગતિ, પાવનાનામ પાવનમ પવિત્ર વસ્તુઓમાં પાવન, મહોચ્ચય પદાનામ મોટા અને ઊંચા પદોનું તમે એકમ નિયંત્રક, તમે એક નિયંત્રક છો, પરેશામ પરમ ઉત્તમોમાં ઉત્તમ, ચ રક્ષકાનામ રક્ષકમ અને રક્ષકોમાં રક્ષક છો। વિદ્યાર્થી મિત્રો, હવે સમર્ચનમનો આ છેલ્લો શ્લોક આપણે જોઈશું। અહીં પરમાત્માને, ભગવાનને કેવી રીતે ભજવાની વાત કરે છે, કેવી રીતે સ્મરણ કરવાની વાત કરે છે? વયમ, અમે, અહમ એટલે હું, આવામ એટલે અમે બે, અને વયમ એટલે અમે અથવા અમે બધા। વયમ ત્વામ, ત્વામ એટલે તમને, વયમ ત્વામ સ્મરામો એટલે સ્મરણ કરીએ, વયમ ત્વામ સ્મરામો સ્મરણ કરીએ, બહુવચન છે, વયમ ત્વામ સ્મરામો, અમે તને અથવા અમે તમને સ્મરણ કરીએ, વયમ ત્વામ અમે તને શબ્દ પણ લખી શકશો, વયમ ત્વામ અમે તને ભજામો એટલે ભજીએ। પરમાત્માને અહીંયા કેવી રીતે સંબોધવાની વાત કરે છે? તો વયમ ત્વામ સ્મરામો, અમે તને સ્મરણ કરીએ, વયમ ત્વામ ભજામો, અમે તમને ભજીએ, વયમ અમે, ત્વામ એટલે તમને અથવા અમે, તમને, વયમ એટલે અમે, ત્વામ એટલે તમને, જગત સાક્ષી રૂપમ, જગતના સાક્ષીરૂપ, જગતના સાક્ષીરૂપ, નમામ એટલે નમન કરીએ, વયમ ત્વામ અમે તમને, વયમ એટલે અમે, ત્વામ એટલે તને અથવા તમને, અમે તમને જગત સાક્ષીરૂપમ નમામ, જગતના સાક્ષીરૂપ નમન કરીએ। જગતના સાક્ષીરૂપ એટલે સમગ્ર બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ એ સમયનું જે સાક્ષી, સાક્ષીનો અર્થ હાજર થાય, તો એ સમયમાં સાક્ષી સ્વરૂપે કોણ છો? ઉદાહરણ તરીકે આપણે કોઈ નવું મકાન બનાવ્યું હોય અને આપણે ત્યાં હાજર હોઈએ કે તો કહી શકીએ, હા આ મકાન બનતું હતું એ સમયે હું હાજર હતો, અથવા એ મકાન બનતું હતું એનું સાક્ષી હું છું, એમ મકાન તૂટી ગયું એનો સાક્ષી હું છું। તો એવી રીતે જગતની સૃષ્ટિ અથવા જગતનું નિર્માણ થયું એ સમયે કોણ સાક્ષીરૂપ? તો અહીં પરમાત્માને કહે છે વયમ ત્વામ અમે તને, અગાઉ મેં તમને કીધું તને શબ્દ વાપરી શકશો, વયમ ત્વામ અમે તને, અહીં તને શબ્દ લખી શકશો, જગત સાક્ષીરૂપમ નમામ, જગતના સાક્ષીરૂપ નમન કરીએ, સત, અહીં સંદેશ પાડતો સત એકમ, સત એકમ નિધાનમ, નિધાનમ એટલે ખજાનો, તો સત એકમ તમે, સત એકમ એટલે સત્ય, અહીંયા નિધાનમ એટલે ખજાનો, અને ખજાનાનો સમાનાર્થી નિધિ થાય, ખજાનાનો સમાનાર્થી શું થાય? નિધિ। તો તમે સત એકમ નિધાનમ, તમે એક સત્ય નિધિ છો, સત એટલે સત્ય, એકમ એટલે એક, તો તમે સત્ય નિધિ છો, નિધાનમ એટલે ખજાનો, તો તમે એક સત્ય નિધિ છો।
સત્યના ખજાના સ્વરૂપ છો, તો અહીં ખજાનાનો સમાનાર્થી જે નિધિ શબ્દ છે એ વાપરશો. તમ સતેકમ નિધાનમ, તમે એક સત્ય નિધિ છો. નિરાલંબ ઈશમ, અહીં સંધિ છૂટી પાડો તો નિરાલંબ પ્લસ ઈશમ, તમે નિરાલંબ એટલે નિરાલંબમ, જેનો કોઈ આધાર નથી એટલે આધાર વિહોણા. ઈશમ એટલે ઈશ્વર છો, પરમાત્મા છો. તો તમે આધાર વિહોણા પરમાત્મા છો, અથવા તમે આધાર વિહોણા ઈશ્વર છો. નિરાલંબ ઈશમ, તમે આધાર વિહોણા ઈશ્વર છો. ભવ અંબોધિપોતમ, ભવ એટલે સંસાર થાય, ભવ એટલે સમગ્ર સંસારની વાત કરે છે. અંબોધિ, અંબોધિ અંબ એટલે પાણી થાય, અંબોધિ એટલે સાગર, પોતમ એટલે નાળ. તો ભવ અંબોધિ પોતમ, સંસારરૂપી સાગરને પાર ઉતારનાર, પોતમ એટલે નાવ. તો સંસાર રૂપી સાગરને પાર ઉતારનાર નાવ છો. ભવા અંબોધિ પોતમ, ભવ અંબોધિ, ભવ એટલે પાણી, અંબોધિ એટલે સાગર, અને પોતમ એટલે નાવ. પણ અહીંયા જે દરિયો છે એ દરિયાની વાત, અહીંયા સંસારરૂપી સાગરની વાત કરે છે કે આપણે સંસારરૂપી સાગરમાં છીએ, તો એ સંસારરૂપી સાગરમાંથી પાર ઉતરવા માટે અથવા સારો સંસાર, સુખમય સંસાર આપણો પૂરો થાય એ હેતુનો અર્થમાં લીધો છે. એટલે સંસારરૂપી સાગરને પાર ઉતારનાર નાવ છો. શરણમ, શરણે જવા યોગ્ય શરણમ એટલે શરણે જવા યોગ્ય. વજ્રામહ એટલે વંદન કરીએ અથવા તમને પ્રાપ્ત કરીએ. કૌંસમાં મેળવીએ શબ્દ પણ લખી શકશો. હવે કેવા પરમાત્માને આપણે મેળવવાના છે, કેવા પરમાત્માને પ્રાપ્ત કરવાના છે? તો વયમ ત્વામ સ્મરામો, અમે તને સ્મરણ કરીએ છીએ. વયમ ત્વામ ભજામો, અમે તને ભજીએ છીએ. વયમ ત્વામ જગત સાક્ષી રૂપમ નમામહ, અમે તને જગત સાક્ષી રૂપમ, જગતના સાક્ષીરૂપ નમામહ એટલે નમન કરીએ. સત એકમ નિધાનમ, અહીં મેં તમને વાત કરી હતી સત પ્લસ એકમ, નિધાનમ એટલે ખજાનો થાય. તો તમે સત્ય નિધિ છો, સમગ્ર ખજાનાનો ભંડાર છો. તો તમે સત્ય નિધિ છો. નિરાલંબ ઈશમ, અહીંયા સંતુષ્ટિ પાડશો તો નિરાલંબ પ્લસ ઈશમ, નિરાલંબ એટલે આધાર વિહોણા, જેનો કોઈ આધાર નથી. કેમ આધાર વિહોણા કીધા છે? તો પરમાત્મા એ સ્વયંભૂ છે એટલે એમને કોઈનો આધારની જરૂર નથી. ઉદાહરણ તરીકે આપણી વાત કરીએ તો આપણો આધાર કોણ? તો કે માતા પિતા છે, વડીલો છે, સમાજ છે, એના આધાર સ્વરૂપ આપણે ટકી રહ્યા છીએ. તો પરમાત્માનો આધાર તો ના, પરમાત્મા એ સર્વજ્ઞ છે. તો નિરાલંબ ઈશમ, તમે આધાર વિહોણા ઈશ્વર છો. ભવ અંબોધિ પોતમ, મેં શબ્દ છૂટા પાડીને બોલો છું, અને સાથે ભવા અંબોધિ પોતમ એટલે સંસારરૂપી સાગરને પાર ઉતારનાર નાવ છો. શરણમ વ્રજામહ, શરણે જવા યોગ્ય. વ્રજામહ એટલે તમને પ્રાપ્ત કરીએ અથવા તમને મેળવીએ. હવે અહીં આપણે અનુવાદ જોશું. પહેલું, વયમ ત્વામ સ્મરામો, અમે તને
અમે તને સ્મરામો એટલે સ્મરણ કરીએ છીએ, વયમ ત્વામ ભજામો અમે તને ભજીએ છીએ, વયમ ત્વામ જગત સાક્ષી રૂપમ નમામો અમે તને જગતના સાક્ષી રૂપ નમામો એટલે નમન કરીએ છીએ, ત્વમ એકમ સત્યમ નિધાનમ તમે એક સત્ય નિધિ છો, નિરાલમ ઈશમ તમે એક સત્ય નિધિ છો, તમે નિરાલમ ઈશમ એટલે આધાર વિહોણા ઈશ્વર છો, ભવાંબોધિ પોતમ શરણે જવા યોગ્ય, સોરી ભવાંબોધિ પોતનમ એટલે સંસારરૂપી સાગરને પાર ઉતારનાર, સંસારરૂપી સાગર પોતાનમ એટલે નાવ છો, અને શરણમ વ્રજામઃ સંસારરૂપી સાગરને પાર ઉતારનાર નાવ છો, અને શરણમ એટલે શરણે જવા યોગ્ય યોગ્ય શરણે જવા યોગ્ય એવા વજ્રામઃ એટલે તમને પ્રાપ્ત કરીએ અથવા મેળવીએ. એક વખત માત્ર હું ગુજરાતી બોલું છું. અમે તને સ્મરણ કરીએ છીએ, અમે તને ભજીએ છીએ, અમે તને જગતના સાક્ષીરૂપ નમન કરીએ છીએ, તમે એક સત્ય નિધાનમ એટલે સત્ય નિધિ છો, નિરાલમ ઈશમ તમે આધાર વિહોણા ઈશ્વર છો, ભવાંબી ભવાંબી ધુપ પોતમ તમે સંસારરૂપી સાગરને પાર ઉતારનાર નાવ છો, શરણમ વ્રજામઃ શરણે જવા યોગ્ય તમને પ્રાપ્ત કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બધાએ શ્લોકો અને મંત્રો શીખી લીધા છે. ફરીથી ઝડપથી એક વખત હું એમનું અનુવાદ બધા મંત્રોનું અને શ્લોકોનું કરી દઉં છું, અને પછી આપણે સ્વાધ્યાય જોશું. પહેલા મંત્રનો અનુવાદ થાય છે કે હે અગ્નિદેવ, યજ્ઞના પુરોહિત દિવ્યપ્રકાશવાળા દેવ, કર્મ કરનાર બ્રાહ્મણ, હોમ હવન કરનાર અગ્નિદેવ, હોમ હવન કરનાર અને દિવ્ય રત્નોને ધારણ કરનાર અગ્નિદેવ, હું તમારી સ્તુતિ કરું છું. બીજા મંત્રમાં અગ્નિદેવની વાત કરી છે, તો કહે વ્રતના અધિપતિ અગ્નિદેવ, તવ્રતમ ચરિષ્યામી, હું તમારા વ્રતનું આચરણ કરીશ, તત્શકે એમ તેની મને શક્તિ આપો, તત્મે રાજ્યતામ તેની મને સિદ્ધિ કરાવો, ઇદમહમ આથી હું અસત્યમાંથી સત્ય તરફ ગતિ કરું. ત્રીજો મંત્ર એ ભગવાન શિવનો છે, સંભવાય ચ મયો ભવાય, કલ્યાણ કે સુખને જન્માનાર એવા સુખના દાતાને નમસ્કાર હો. શંકરાય ચ મહેશ્વરાય, જે કલ્યાણકારી અને સુખાકારી છે તેવા દેવને નમસ્કાર હો. શિવ ચ શિવ ઇતરાય, જે શિવ છે અને અતિશય કલ્યાણકારી છે તેવા દેવને નમસ્કાર હો.
હવે શ્લોકની અંદર પ્રથમ શ્લોક છે જેને બ્રહ્મા વરુણ અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે જોયું હતું, જેને બ્રહ્મા વરુણ ઇન્દ્ર શિવ પવનદેવ વગેરે દિવ્ય સ્ત્રોતો વડે સ્તુતિ કરે છે, જે સામનું ગામ કરનાર ઋષિમુનિઓ છ વેદાંગો પદપાઠ ક્રમપાઠ ઉપનિષદ સહિત વેદો વડે ગાન કરે છે, જે યોગીઓ ધ્યાનની અવસ્થાથી પ્રાપ્ત થયેલા મન વડે જુએ છે, જેનો અંત દેવો અને દાનવો જાણતા નથી તેવા દેવને નમસ્કાર હો. હાલ આપણે બે શ્લોકો ભણ્યા, એનું પણ હું તરત ગુજરાતી કરી આપું છું. અહીં પરમાત્મા કેવા છે? તો ભયજનક સંજોગોમાં ભયરૂપ, એટલે કે ભયાનામ ભયમ, ભીષણાનામ ભીષણમ, ભયાનક સંજોગોમાં ભયાનક, પ્રાણીનામ ગતિ હિ પ્રાણીનામ, પ્રાણીઓની એકમાત્ર ગતિ, તમ એકમ નિયંત્રુક, પાવનાનામ પાવનમ એટલે કે પવિત્ર વસ્તુઓમાં પાવન, મહોચ્ચય પદાનામ તમ એકમ નિયંત્રુત, મોટા અને ઊંચા પદોના એકમાત્ર નિયંત્રક, પરેશામ પરમ એટલે કે ઉત્તમોમાં ઉત્તમ, ચ રક્ષકાનામ રક્ષકમ અને રક્ષકોમાં રક્ષક. અત્યારે જે છેલ્લો શ્લોક ભણ્યા તે અમે તને સ્મરણ કરીએ છીએ, અમે તને ભજીએ છીએ, અમે તને જગતના સાક્ષીરૂપ નમન કરીએ છીએ. તમે એક સત્ય નિધિ છો, તમે આધાર વિહોણા ઈશ્વર છો, સંસારરૂપી સાગરને પાર ઉતારનાર નાવ છો, શરણે જવા યોગ્ય તમને પ્રાપ્ત કરીએ. હવે આપણે પુસ્તકમાં ધ્યાન આપશું અને સ્વાધ્યાય જોશું. તો પહેલો જ પ્રશ્ન છે, અધોલિખિતાની પ્રશ્નનામ ઉત્તરાણી લિખિત, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો, કમ પુરોહિતમ ઈડે, કયા પુરોહિતની સ્તુતિ કરું? કમ પુરોહિતમ, તો જવાબ આવશે અગ્નિમ પુરોહિતમ ઈડે. બીજો પ્રશ્ન છે, યજ્ઞસ્ય દેવ કહ અસ્તિ, યજ્ઞના દેવ કોણ છે? તો અગ્નિ યજ્ઞસ્ય દેવ અસ્તિ, અગ્નિ યજ્ઞના દેવ છે. અહમ કિમ ચરિષ્યામી, આના બે પ્રશ્ન બની શકશે. સરળતાની દ્રષ્ટિએ જોઈએ તો અહમ કિમ ચરિષ્યામી, હું શું આચરણ કરું? તો અહમ તવ વ્રતમ ચરિષ્યામી, હું તમારા વ્રતનું આચરણ કરું. આ પણ સાચો છે. નવનીતમાં એ વ્રત પણ આપેલો હશે કે અહમ અંધૃતાત સત્યમ, અહમ અંધૃતાત, હું અસત્ય તરફથી અથવા અસત્યમાંથી સત્યમ પ્રતિ ગમનાય વ્રતમ ચરિષ્યામી. અહમ અંધૃતાત પ્રતિ અસત્યમાંથી સત્યમ પ્રતિ સત્ય તરફ ગમનાય વ્રતમ ચરિષ્યામી, સત્ય તરફ જવાના વ્રતનું આચરણ કરું. પણ શોર્ટમાં તમે લખી શકશો કે અહમ તવ વ્રતમ ચરિષ્યામી. ચોથો પ્રશ્ન, દિવ્યહિ સ્તવિહિ કે સ્તુતવંતી, દિવ્ય સ્ત્રોત્રો વડે કોણ સ્તુતિ કરે છે? તો બ્રહ્મા વરુણ રુદ્ર મરુતઃ ઇત્યાદિ દિવ્યહિ સ્તવિહિ સ્તુતવંતી. વયમ કમ શરણમ વ્રજામઃ, આપણે કેવા પરમાત્માના શરણે જઈએ? તો વયમ નિરાલમ ઈશમ શરણમ વ્રજામઃ, આપણે આધાર વિહોણા ઈશ્વરની પાસે જઈએ. પ્રશ્ન બીજો, ખાલી જગ્યા છે, ત્રણ ઓપ્શન આપેલા હશે, તમે જોઈ શકશો. તો પહેલી ખાલી જગ્યા, પ્રથમ, અહમ ખાલી જગ્યા રત્ન ધાતમમ ઈલે, અહમ ખાલી જગ્યા રત્ન ધાતમમ ઈડે, ઈડે અને ઈલે બંને વૈદિક રૂપ છે. તો ગુજરાતી અર્થ થશે, હું ખાલી જગ્યા રત્નોને ધારણ કરનાર અગ્નિદેવની પ્રાર્થના કરું અથવા સ્તુતિ કરું. તો અહમ ઓપ્શન ત્રણ છે, અગ્નિમ યજ્ઞમ અને પુરોહિતમ, તો અહમ અગ્નિમ રત્ન ધાતમમ ઈડે. ઇદમ અહમ ખાલી જગ્યા ઉપેમી, આથી હું ખાલી જગ્યા તરફ ગતિ કરું. તો અંધૃતાત એટલે અસત્ય, સત્યમ એટલે સત્ય, અને વ્રતમ એટલે વ્રતમ. તો ઇદમ અહમ, આથી હું સત્યમ ઉપેમી, સત્ય તરફ ગતિ કરું. ત્રીજી ખાલી જગ્યા, યોગીન ખાલી જગ્યા પશ્યતી, યોગીન ખાલી જગ્યા પશ્યંતી,
યોગીઓ ખાલી જગ્યા વડે જુએ છે. તો યોગીઓ શાના વડે જુએ છે? જ્ઞાનેન એટલે કે જ્ઞાનથી, ચક્ષુષા એટલે આંખથી, અને મનસા એટલે મનથી. તો અગાઉ તમને ખબર છે કે યોગીઓ ધ્યાનની અવસ્થાથી પ્રાપ્ત થયેલા મનસા મન વડે, તો યોગીન મનસા પશ્યંતિ. સુરાસુર ગણા દેવસ્ય ખાલી જગ્યા ન વિદુહુ. સુરાસુર ગણા એટલે દેવો અને દાનવો. દેવસ્ય દેવનો ખાલી જગ્યા ન વિદુહુ, ખાલી જગ્યા જાણતા નથી. યશ્ય અંત જેનો અંત, તો અહીં ત્રણ ઓપ્શન છે, સ્વરૂપમ નિવાસમ અને અંતમ. મેં હાલ જ કીધું તો ખાલી જગ્યામાં શું આવશે? સુરાસુર ગણા દેવસ્ય અંત ન વિદુહુ. દેવ દેવસ્ય અંતમ, દેવનો અંત. ન વિદુહુ, જાણતા નથી. વયમ ત્વામ જગત સાક્ષી રૂપમ ભજામહ નમામહ કે સ્મરામહ. તો તમને યાદ છે કે વયમ ત્વામ જગત સાક્ષી રૂપમ નમામહ, અમે તને જગતના સાક્ષી રૂપ નમન કરીએ. પ્રશ્ન ત્રીજો, પ્રકોષ્ઠ ગતમ પદમ પ્રયુચ્ય અધોલિખિતાની વાક્યાની પ્રશ્ના સ્વરૂપમ પરિવર્તયત. એટલે કે નીચે આપેલા વાક્યોને પ્રશ્ન વાક્યમાં પરિવર્તન કરવાના છે. દેવાય નમઃ, દેવને નમસ્કાર. એની સામે આપેલું છે કસ્મે. કસ્મે એટલે કોને? તો કસ્મે નમઃ, કોને નમસ્કાર કરીએ. બીજો પ્રશ્ન, સાડંગ પદ ક્રમોપનિષદિહી વેદિહી સામગાહા ગાયંતી. છ વેદાંગ પદપાઠ ક્રમપાઠ અને ઉપનિષદ વડે સામગાહા એટલે ઋષિમુનિઓ, ઋષિમુનિઓનું વિશેષણ છે, જે સામનું ગાન કરે છે તે. ગાયંતી એટલે ગાન કરે છે. અહીંયા કૌંસમાં આપેલું છે કે એટલે કોણ, તો કોણ ગાન કરે છે? તો સામગાહા. તો પ્રશ્નનો પ્રશ્નવાક્ય કેવું બનશે? સાડંગ પદ ક્રમોપનિષદિ વેદેહી કે ગાયંતી. સમગ્ર પદપાઠ ક્રમપાઠ ઉપનિષદો એ બધું કોણ ગાય છે? કે ગાયંતી. તો સામગાહા નીકળી જશે. યોગીન દેવમ પશ્યંતી, યોગીઓ દેવને જુએ છે. તો કમ એટલે કોણ? તો યોગીન કમ પશ્યંતી, યોગીઓ કોને જુએ છે? પ્રશ્ન ચોથો, ચોથો પ્રશ્ન એ ગુજરાતીના પ્રશ્નો હશે એટલે એમાં થોડીક ઝડપ રાખશું આપણે. અધોલિખિતાની પ્રશ્નના માતૃભાષા ઉત્તરાણી લિખિત. નીચે આપેલા પ્રશ્નોના જવાબ માતૃભાષામાં લખો. અગ્નિદેવની કઈ કઈ વિશેષતાઓ મંત્રમાં વર્ણવી છે? તો તમને અગાઉના મંત્રમાં મેં તમને કીધું હતું કે યજ્ઞના પુરોહિત, દિવ્ય પ્રકાશવાળા દેવ, કર્મ કરનાર, હોમવન કરનાર, દિવ્ય રત્નોને ધારણ કરનાર, આ વગેરે અગ્નિદેવની વિશેષતાઓ વર્ણવી છે. અગ્નિથી કયું વ્રત લેવામાં આવ્યું છે? તો અગ્નિથી અગાઉ બીજા મંત્રમાં હતું કે હે અગ્નિદેવ, મને અસત્યમાંથી સત્ય તરફ જવાનું વ્રતનું, અસત્યથી સત્ય તરફ જવાના વ્રતનું આચરણ કરાવો. તો શોર્ટમાં જવાબ તો શું થશે? અગ્નિથી અસત્યથી સત્ય તરફ જવાના વ્રતનું આચરણ કરવામાં આવ્યું છે. યોગીઓ કોના દર્શન કરે છે અને કેવી રીતે? તો યોગીઓ ધ્યાનની અવસ્થાથી પ્રાપ્ત થયેલા મન વડે પરમાત્માના દર્શન કરે છે. ભક્ત જેના શરણમાં જાય છે તે દેવતત્વ કેવું છે? તો ભક્ત જેના શરણમાં જાય છે તે દેવતત્વ ભયજનક સંજોગોમાં ભયરૂપ, ભયાનક સંજોગોમાં ભયાનક, પ્રાણીઓની એકમાત્ર ગતિ, ઉત્તમોમાં ઉત્તમ, મોટા અને ઊંચા પદોનું એકમાત્ર નિયંત્રક, અને રક્ષકોમાં રક્ષક. જે કંઈ ઉપરલા હમણાં શ્લોક ભણ્યા એના જે વિશેષણો છે તે બધા. પાંચમો પ્રશ્ન છે એ શ્લોક પૂરતી છે, અને પ્રથમ પરીક્ષાની અંદર આ કાવ્યમાંથી સમર્ચનામાંથી શ્લોક પૂરતી આવે છે એટલે તૈયાર કરજો. અને છઠ્ઠો જોડકા છે, આપણે જોડકા જોઈશું. અગ્નિમ, તો એની સામે અગ્નિમ પુરોહિતમ, તો પુરોહિતમ આવશે. સિવાય, તો એની સામે નમઃ આવશે. દિવ્યેહી, તો દિવ્યેહીની સામે સ્તવેહી, દિવ્ય સ્તવેહી, દિવ્ય સ્ત્રોત્રો વડે. અંતમ,
तो एनी सामे न विदुहु आवशे अंतम न विदुहु सामगहा सामनु गान करनार तो सामगहा तो एनी सामे गायंती आवशे अने गति ही तो एनी सामे आवशे प्राणी नाम। विद्यार्थी मित्रों आपणो अहीं समर्चनम ए पहेलू काव्य पूर्ण थाय छे।